કામલપુરના પ્રગતિશીલ અને શિક્ષિત ખેડૂત પિયુષભાઈ ચૌધરીએ 2013માં કચ્છના મુંદ્રાથી ઇઝરાયેલી ખારેકના 644 રોપા લાવીને ઉગાડ્યા હતા. ત્યારબાદ 2015માં બીજા 385 રોપા લાવીને ઉગાડ્યા. ત્રીજા વર્ષથી એટલે કે 2016થી ખારેકનું ઉત્પાદન મળવા માંડ્યું હતું. પ્રથમ વર્ષે 30 ટન, બીજા વર્ષે 80 ટન અને હાલમાં એક છોડ ઉપરથી 200 થી 250 કિલો ખારેક ઉતરે છે. પિયુષભાઈ ચૌધરી દ્વારા દર વર્ષે ખારેકના છોડોમાં 200 કિલો જેટલું છાણિયું ખાતર નાખવામાં આવે છે. રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નથી. જૂન મહિના સુધી પાણી આપવું પડે છે. ખારેકના માંદા છોડ ઉપર ખારેકનો પાક થાય છે, જેથી દર વર્ષે પુરુષ છોડનો પાવડર લઈને માંદા છોડ ઉપર છંટકાવ કરવો પડે છે, જેને પોલિટેશન કહેવામાં આવે છે. વરસાદ ચાલુ થાય ત્યારે પાણી, જેને પોલિનેશન કહેવામાં આવે છે. વરસાદ ચાલુ થાય એટલે વરસાદી પાણી ખારેકના પાક ઉપર ના પડે એ માટે દરેક છોડ ઉપર ખારેકના પાક ઉપર પ્લાસ્ટિકની થેલીઓ ચડાવી દેવી પડે છે. ઇઝરાયેલી ખારેક ખાવામાં એકદમ મીઠી હોય છે. પિયુષભાઈ ખારેકના પાકની વચ્ચે રજકો, બટાકા અને અજમો જેવા પાક પણ લઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ખાસ કરીને ઢોર માટે ઘાસચારો વધુ ઉગાડે છે. સો જેટલા લોકોને રોજગારી મળી રહે છે, સરકાર સબસિડી પણ આપે છે. પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ ઇઝરાયેલી ખારેકની ખેતી માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એક રોપા દીઠ 1250 અને મજૂરીના રૂપિયા 200 સબસિડી પેટે આપવામાં આવે છે. સરકારના બાગાયત વિભાગનો સંપર્ક કરવો અને રાધનપુરના કામલપુરની ઇઝરાયેલી ખારેક વિદેશના એક્સપોર્ટ પણ થાય છે. અમે 2013ની અંદર 1025 રોપાનું ખારેકનું વાવેતર કરેલું છે, જે ઇઝરાયેલી બરહી ખારેક છે, ટીસ્યુ કલ્ચર રોપા છે. અત્યારે અમારી પાસે 1000થી વધુ રોપા અવેલેબલ છે અને 2013થી માંડી અને અત્યાર સુધીમાં આ 9 વર્ષ થયા છે. તો અમને શરૂઆતના વર્ષે 30 ટન જેવો માલ મળ્યો હતો અને આ વખતે 200 ટનનો અંદાજ અમને છે અને એક રોપામાંથી આ વખતે 200 થી 250 કિલો માલ અમને આ વખતે મળશે એવો અંદાજ છે. અને આ બાગાયતી ખેતી તરફ દરેક ખેડૂતે વળવું જોઈએ અને પોતાની રીતે પોતાની આવક ડબલ થાય ખેડૂતોની એ રીતનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રહલાદભાઈ ઠાકોર, વી ઇન્ડિયા ન્યૂઝ, પાટણ.